ગીર સોમનાથ જિલ્લામાં આવેલ તાલાલા ગીર પંથક એક એશિયાન્ટિક સિંહો અને બીજું કેસર કેરી માટે વિશ્વવિખ્યાત છે, પરંતુ આ વિસ્તારના ખેડૂતોની પરિસ્થિતિ દિવસે ને દિવસે વિપરીત થતી જોવા મળી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલ તાલાલા ગીર પંથક એક એશિયાન્ટિક સિંહો અને બીજી બાજુ કેસર કેરી માટે વિશ્વ પ્રખ્યાત છે, ત્યારે વિસ્તારના ખેડૂતોની પરિસ્થિતિ દિવસે ને દિવસે વિપરીત થતી જોવા મળી રહી છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ગીર પંથકમાં બાગાયતી પાક 70% કેસર કેરીનું મુખ્ય ઉત્પાદન થાય છે, પરંતુ છેલ્લા 2-3 વર્ષથી ઉત્પાદન ખૂબ જ ઓછું થતું જોવા મળી રહ્યું છે અને આ વર્ષે તો માત્ર 30% કેસર કેરીનું ઉત્પાદન થયેલ હોવાનું ગીરના ખેડૂતો કહી રહ્યા છે. ત્યારે કેસર કેરીની સિઝન દરમિયાન ગ્લોબલ વોર્મિંગના કારણે ખેડૂતો પાકોને ભારે નુકસાન થઈ રહ્યું છે, જેમાં સરકાર તરફથી કોઈ પણ પ્રકારની સહાય કે પાક વીમો મળતો નથી, જેથી ઘણા ખેડૂતોને તો કેસર કેરીની બગીચાઓ કાપી નાખેલ હોવાના દાખલા પણ જોવા મળે છે. વળી આ ગીર પંથકમાં 95% લોકો ખેતી પર નિર્ભય છે, ત્યારે આ વિસ્તારમાં કોઈ પણ ઔદ્યોગિક એકમ નથી અને જો આ માટે વિસ્તારના ખેડૂતોને જો પાકમાં પણ કોઈ પણ જાતની સહાય કે પાક વીમો ન મળે તો ખેડૂત પાયમાલ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. મારું નામ સંકેત મુરજીભાઈ ભંડેરી છે. હું હળમતિયા ગીરનો રહેવાસી છું, તાલુકો તલાળા, જિલ્લો ગીર સોમનાથ. અમારો ગીર વિસ્તારની અંદર મુખ્યત્વે પાકોમાં અત્યારે બાગાયતી પાક આંબાઓનું વાવેતર છે. આંબાઓનો દર વર્ષની સરખામણી ઓળની સાલ પાક 30% દર વર્ષની સરખામણી પાક 30% છે. આ છેલ્લા 2-3 વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે દિન પ્રતિદિન કેરીઓનો પાક જે છે તે ઘટ્યા જાય છે, જેને લીધે ખેડૂતો અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, જેને લીધે ખેડૂતો બગીચા કાપી અને ખુલ્લી ખેતી તરફ વળી રહ્યા છે. જો બગીચાઓની સ્થિતિ આના રહી અને જો આ સ્થિતિમાં કંઈ સુધારો ન આવ્યો અને ખેડૂતોને પૂરતા પ્રમાણે ઉત્પાદન નહીં મળે તો ખેડૂતો બગીચાઓ કાપી અને ખુલ્લી ખેતી તરફ વળી જશે અને જ્યાં કેસર કેરી ફળોની મહારાણી કેસર કેરી છે અને જે ગીરનું નામ છે તે ભૂતકાળ બની જશે એવું મારું માનવું છે. અને જો આના પ્રત્યે હું આપના માધ્યમથી સરકારશ્રીને પણ વિનંતી કરીશ કે જ્યાં કેરીનો પાક દર વર્ષે નિષ્ફળ જઈ રહ્યો છે તો તેનો સર્વે કરાવી અને ખેડૂતોને કંઈક સહાય થાય એવા પગલાં ભરે તેવી મારી વિનંતી છે. બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, ગીર સોમનાથ.